એટલે હવે પછીનો વિડિયો એ પણ આપણે આ ચલ x ની કિંમત શોધવાનો છે, પણ આગળ જે આપણે હોલ નંબર એટલે પૂર્ણ સંખ્યા આવતી હતી ને એના સહગુણક તરીકે, એના બદલે સમય સંખ્યા આવશે એટલે થોડું જરા વધારે અઘરો બનાવીને કરે છે. પણ આપણું એના સ્ટેપ એના જ રહેશે કે કેવી રીતે એક્સની કિંમત શોધવી. એટલે જો એટલે આપણે જો પહેલામાં શીખાતા જ બહુપદીમાં કે ફાઇ એક્સ બરાબર 20, એટલે આ જરાક મને લાગે વિડીયો આપણે પહેલા જોઈએ એના કરતા આગળનો હશે એટલે પહેલેથી સમજાવે કે પાઈ એક્સ બરાબર 20 હોય તો એટલે એક ચલ પદાવળી એટલે શું, તો કે પાંચ વખત કંઈક ગમે તે હોય, એક્સ એટલે ખબર નથી, પાંચને ગુણ્યા કંઈક વસ્તુ ગુણો તો 20 આવે, તો એક્સ આ કંઈક બીજું શું છે, પ્રશ્નાર્થ ચિહ્ન શું છે એ શોધવાનું છે એમ. એટલે એનો અર્થ એક ચલની બદલી એટલે 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 પાંચ વખત એક વસ્તુ છે એમ તો બરાબર 20 થાય. તો તમે એમ કે વડે જ ગણી શકો, પાંચને ચારે ગુણો તો 20 આવે, એટલે જે કાંઈક વસ્તુ ખૂટે છે એની કિંમત 4 છે એમ. એમાં આવો સહેલો દાખલો હોય તો આપણે કરી શકીએ, પણ એના સ્ટેપ જો લેવા હોય તો શું કરવું પડે કે એક્સ ની કિંમત શું છે એ શોધવું હોય તો પેલા એમ કે પાંચ ને બે બાજુ ભાગી નાખો, ડાબી બાજુ તમે પાંચે ભાગો તો જમણી બાજુ પાંચે ભાગો પડે, 20 ને પાંચે ભાગો તો 4. એટલે આ રીતે આપણે એટલે ફાઈ એક્સ છે એને બીજી રીતે ગણવાનું, એને આપણે પાંચ એક્સ ને પાંચે ભાગ્યા એને બદલે એક પંચમાંશે ગુણ્યા, એટલે આપણે જે આંકડો છે એનું રેસિપ્રોકલ એટલે એનો વિરોધાભાસી આપણે જે શીખાતા ને આગળના ચેપ્ટરમાં, ગમે તે સંખ્યાનો વિરોધાભાસી શું થાય, જે હોય એને અંશને છેદમાં મૂકો, છેદને અંશમાં મૂકો, તો એક પંચમાંશ ગુણ્યા પાંચ કરો તો એને જવાબ એક આવે. એટલે એટલે એ રીતે એના જે એનો સહગુણક હોય એના આપણે વિરોધાભાસી સંખ્યાથી ગુણવાના એમ, એ નવો નિયમ. હવે એટલા માટે જો હવે આ દાખલો આપે છે, આમાં પૂર્ણ સંખ્યાને બદલે આ એક્સનો જે ગુણાકાર હતો -3/4 એક્સ બરાબર 10/13. જો આવો હોય આ થોડો અઘરો દાખલો છે, એટલે આપણે પેલું જે ભાગવાની વાત કરતા હતા ને, જો એક જ સંખ્યા હોય તો આપણે ભાગવું સરળ પડે ઘણું. એટલે હવે આ જે બીજો નિયમ આપણે શીખવાડ્યો હતો કે પાંચને પાંચે ભાગવાના બદલે એક પંચમાંશે ગુણ્યાતા ને, એ રીતે તમે આ જે એનો સહગુણક છે એ જોવાનો કે આ એક્સની આગળ જે છે સહગુણક એનો વિરોધી સંખ્યા હોય એનાથી ગુણવાના. એટલે એના વિરોધી સંખ્યા કઈ, તો કે ઉલટું અંશને છેદમાં કરું, છેદને અંશનું કરું, એટલે 3/4 હતા અને 4ને બદલે 3 થયા, માઇનસ સાઈન ધીરે એટલાથી એને ગુણી નાખવાના. એટલે વિરોધી સંખ્યાથી ગુણ, જેમ આપણે પેલા 5 ને 1/5 ગુણ્યા હતા ને, એ રીતે હવે 3/4 ને 4/3 થી ગુણ્યા. અને આપણે એ શીખ્યા હતા કે બે વિરોધાભાસી સંખ્યાનો ગુણાકાર કરો તો હંમેશા એક એનો જવાબ એક જ આવે, એટલે એટલા માટે. પણ આ ડાબી બાજુ જે આપણે ગુણ્યા એટલાથી જ પાછું જમણી બાજુ ગુણવા પડે, એટલે ડાબી બાજુ આપણે -4/3 ગુણ્યા હતા તો જમણી બાજુ -4/3 ગુણ્યા, એટલે ડાબી બાજુ ખાલી એક્સ વધ્યા. એટલે તમે આપણે શીખ્યા હતા કે ડાબી બાજુ તમે બે વિરુદ્ધાભાસી સંખ્યાને ગુણો તો એનો જવાબ એક જ આવે, એટલે ડાબી બાજુ એક્સ વધ્યો અને જમણી બાજુ -40, એટલે 10 × -4 = 40 અને 13 × 3 = 39, -40/39 આવે. એટલે આને જરીક વધારે સાદું રૂપ આપવું હોય તો 39 ભાગી નાખો એનો, તો એક પૂર્ણ સંખ્યા અને 1/39 અપૂર્ણાંક સંખ્યા થઈ. એટલે હવે આ એક્સની કિંમત આપણે -40/39 આવ્યા, પણ હવે સાચું છે ખોટું એ ખબર કેમ પડે, જવાબ આપણો સાચો. આ બીજગણિતમાં એ ખૂબી છે કે તમે પછી એની મૂળ જે સમીકરણ હોય
એમાં એ કિંમત મૂકી દો અને ડાબુ જમણ બાજુ બે સરખી થઈ જાય તો જવાબ સાચો. એટલે મારે આપણે ત્રણ ચતુર્થાંશ માઇનસ ત્રણ ચતુર્થાંશ ગુણ્યા એક હતા તો એક્સની જગ્યાએ આપણે માઇનસ 40/3 39 મૂક્યા તો જમણી બાજુ 10/13 થયા. એટલે તમે આ ગુણાકાર કરો, 40 ને ગુણ્યા 3 કરો ને પછી ભાગો, ને એના કરતા તમે સીધો સાદું રૂપે આપી શકો કે 4 છે ને 40 છે તો એને 4 ને 1 થઈ જાય ને 40 ની જગ્યાએ 10 થઈ જાય, 10 × 40 એટલે એમ. એટલે 10 ને હજી એમ જોકે થઈ જાય, -3 ને તમે 10 ગુણો એટલે 30 થયા અને છેદમાં 39 એટલે 30 ના છેદમાં 39 થયા. એને પાછા 3 થી તમે ભાગી નાખો, ઉપર 10 આવે, નીચે 13 આવ્યા. એટલે જો એ જમણી બાજુ ડાબી બાજુ જે સબ કર્યું આપણે એ જમણી બાજુ આવી ગયો, એટલે આપણે જે એક્સની કિંમત શોધી હતી એ સાચી છે. એટલે આ રીતે ઘણી વખત તમે જવાબ મેળવ્યા પછી જે મૂળ સમીકરણ હોય એમાં એ એક્સની કિંમત મૂકીને જોઈ જવાનું કે ડાબી જમણી બાજુ બરાબર આવે છે કે નહીં. હવે આ બીજો એવો દાખલો છે, -5/6x = 7/8. એટલે જો આ એક્સના હવે આપણે 100 ગુણ જરા સમય સંખ્યા જ આવે છે, એટલે હવે એનો પ્રયોગ કરવાનો કે જો આપણે એનો વિરોધાભાસી 5/6 છે એનો ગુણ હોય તો -6/5 ગુણી નાખવાના એટલે કેન્સલ થઈ જાય. એટલે ડાબી બાજુ એક્સ વધ્યો અને આપણે જે -6/5 ડાબી બાજુ ગુણ્યા હતા એ જમણી બાજુ પાછા ગુણવા પડે, એટલે 7/8 × -6/5 કરો તો એ પાછું એનું સાદું રૂપ આપ્યું કે 3 × 2 = 6 અને 4 × 2 = 8 એટલે -7/21 અને 5/24 એટલે 21 ના છેદ એટલે એક્સની કિંમત -21/20 આવી. હવે જો એને પાછું સાબિત કરવું હોય તો -5/6 અને એક્સની જગ્યાએ તમે -21/20 મૂકશો તો એનો જવાબ જો એ તમે સાદું રૂપ આપશો તો એ છેલ્લે એ જ આવીને ઊભું રહેશે. એટલે આ 7/8 આવી જવાબ આવીને ઊભો રહ્યો. એટલે આ મૂળ આપણું જે ડાબી અને જમણી બાજુ હતી એ બધી સરખી થઈ ગઈ એટલે આપણે જવાબ શોધો એ સાચો છે. એટલે આ રીતે આપણે આ 100 ગુણકોને નો ઉપયોગ સમય સંખ્યા હોય તો કેવી રીતે ગણવું એ બતાવ્યું, એટલે કે એનો વિરોધભાસી સંખ્યા હોય એનાથી એને ગુણી નાખવાના, પણ એક બાજુ જે ગુણીએ એને બીજી બાજુ પણ ગુણવાના.